करीशुं। અકસ્માતની ઘટના સામે આવી છે જામકંડોરના ધોરાજી હાઈવે પર। અકસ્માતની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર, બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જામખંભાળિયા હાઈવે પર। કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ મદદ કરી છે। કાર રોકીને અકસ્માતમાં ઘવાયેલા લોકોની તેમણે મદદ કરી। 108ની મદદથી જામકંડોરના સિવિલમાં હાલમાં ખસેડવામાં આવ્યા છે। જયેશ રાદડિયાએ પોતાની સંસ્થાની એમ્બ્યુલન્સ તાત્કાલિક બોલાવી લીધી। ઇજાગ્રસ્ત વધુ સારવાર અર્થે જેતપુર ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રવીણ પાસેથી। પ્રવીણ, જામકંડોરના અકસ્માતની ઘટના સામે આવી છે, નેતા જયેશ રાદડિયાએ પણ એક અકસ્માતનું ઉત્તમ ઉદાહરણ ફરીવાર પૂરું પાડ્યું છે, શું વિગતો છે ઘટનાને લઈને? હાલ જામકંડોરના નંદન પાપડ પાસે ઇકો અર્ટિગા કાર વચ્ચે અકસ્માત થયેલો હતો। ત્યાંથી જયેશ રાદડિયા ત્યાંથી નીકળેલા હતા, તેમને પોતાની કાર રોકી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જામકંડોરના 108ની મદદથી જામકંડોરના સિવિલ હોસ્પિટલમાં મદદ અર્થે મોકલેલા। ત્યારબાદ તેમને વધુ સારવાર માટે જામકંડોરના લેવા પટેલ કન્યા છાત્રાલયની એમ્બ્યુલન્સ દ્વારા જેતપુર સારવાર માટે પણ ખસેડાયા હતા। જી ચોક્કસ, પ્રવીણ આભાર જાણકારી આપવા બદલ। હાલ તો ઇજાગ્રસ્તોને બધું સારવાર અર્થે જેતપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ફરી એકવાર સેવાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું છે।